કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે ફંડ ઉઘરાવીને કરેલ રૂપિયા 50 લાખની ઉછાપતનો મામલો સામે આવ્યો છે. જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા ચાઉ કરી જવાનો મામલાની વિસ્તારથી વાત કરીએ તો આ ઘટના 24 વર્ષ બાદ કોર્ટના આદેશ પછી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 1999માં કારગિલના યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે નોર્થ ઝોન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનને લોકો તથા વેપારીઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા. તે સમયે લોકોએ શહીદો માટે છૂટા હાથે દાન કર્યું હતું. પાટણના એક વકીલ પંકજ વેલાણીએ પણ તેમાં 5,000 રૂપિયાનો ફાળો આપ્યો હતો. આ ફંડ માટે મહેસાણા કોઓપરેટિવ બેંકમાં ખાતું ખોલાવાયું હતું. વકીલ પંકજ વેલાણીએ અગાઉ ફરિયાદ નોંધાવી હતી કે શહીદો માટે એકઠા કરેલા આ નાણાંને ફંડમાં નહીં આપી સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે અને બેંક અકાઉન્ટ પણ નકલી દસ્તાવેજોના આધારે ખોલાયું છે અને રૂપિયા 50 લાખ ચાઉ કરી લેવામાં આવ્યા છે તેવું જણાવ્યું છે. તો ત્યારે 24 વર્ષ બાદ ફરી એકવાર શહીદોના નામે પૈસા એકઠા કરીને પચાવી પાડનારા લોકો સામે તેમણે ફરી અરજી કરી હતી અને હવે આખરે છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઈ છે. અને એ વખતે આપણા દુશ્મન દેશ પાકિસ્તાને આપણી ઉપર, આપણા ગૌરવશાળી દેશ ઉપર ચઢાઈ કરેલી અને એ કારગિલ યુદ્ધ થયેલું અને એ કારગિલ યુદ્ધમાં કેટલાય આપણા શહીદો વીર જવાનો શહીદ થયેલા અને એમના પરિવારને મદદ કરવા સારું ફંડ ફાળો આ એસોસિએશન દ્વારા એકત્રિત કરવામાં આવેલો અને 1999માં જે ફંડ ફાળો 50 લાખ રૂપિયા જેટલો એકત્રિત કરવામાં આવેલો એ ફંડ ફાળો વીર જવાનોના પરિવારને નહીં સોંપી આ એસોસિએશનના તોમતદારોએ બદદારી ગુનો કરેલો હોય મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવેલ છે. શરૂઆતમાં મારી પાસે પુરાવો નહોતો. 2019માં પુરાવો મળી આવતા નામદાર કોર્ટે FIR દાખલ કરવાનો હુકમ કરેલો છે અને જે પૈકી આ જે તોહમતદારો છે એ 4 તોહમતદારોની આગોતરા જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે નામંજૂર કરેલી છે. નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને એમની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોય નામંજૂર કરેલી છે અને એક તોહમતદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત મફતલાલ મોદીની મંજૂર કરેલી એ પણ પોલીસ સમક્ષ સહકાર આપતા નથી અને તપાસના કામે હાજર રહેતા નથી અને મને એવી માહિતી છે કે પોલીસે એમના જામીન કેન્સલ કરવા માટે પણ તાજેતરમાં કાર્યવાહી કરેલી છે.